નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. હું છું આપની સાથે રાધા. અને હવે મહત્વના સમાચાર પર નજર કરીએ તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને આ સૌથી મોટા સમાચાર. સસ્પેન્ડેડ ટીપીઓ એમડી સાગઠિયા પર એસીબીનો સકંજો કસાયો. એસીબીની તપાસમાં આવક કરતા અપ્રમાણિત મિલકતો મળી આવી. એસીબીમાં મનસુખ સાગઠિયા વિરુદ્ધ ગુનો દાખલ થતા ખળભળાટ મચી ગયો. અગાઉ બીજી ઠેબા વિરુદ્ધ ગુનો દાખલ થઈ ચુક્યો છે તો લાખોની બેનામી સંપત્તિ પણ અહીંયા મળી આવી છે. એસીબી તપાસમાં આવક કરતા પ્રમાણિત મિલકતો વધારે મળી આવી છે. સસ્પેન્ડેડ ટીપીઓ એમડી સાગઠિયા પર એસીબીનો સકંજો કસાયો છે. વધુ માહિતી માટે જોડાઈ ચુક્યા છે ન્યૂઝરૂમથી લાઈવ ધર્મેશ વૈદ્ય. ધર્મેશ, એમડી સાગઠિયા પર હવે એસીબીનો સકંજો. રાધા, રાજકોટના દર્દનાક જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ છે એમાં એક મોટા સમાચાર મળી રહ્યા છે કે સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા વિરુદ્ધ હવે એસીબીનો સકંજો કસાયો છે. એસીબીએ અત્યારે ગુનો દાખલ કર્યો છે. ઔપચારિક જાહેરાત બાકી છે, પરંતુ ગુનો દાખલ થઈ ગયો છે. કારણ કે ચાર ટીમોએ એમને ત્યાં જે રાજકોટ સહિત આસપાસના વિસ્તારોમાં એમનું જે સામ્રાજ્ય હતું, પેટ્રોલ પંપ હોય, ફાર્મ હાઉસ હોય, આ તમામ જગ્યાએ તપાસ કર્યા બાદ એસીબીએ સકંજો કસ્યો છે અને ગુનો દાખલ કર્યો છે. મનસુખ સાગઠિયા પહેલાં જે આસિસ્ટન્ટ જે ફાયર ઓફિસર હતા બીજે ઠેબા, એમની સામે પણ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો હતો અને 79 લાખની મિલકતોનો આ ગુનો દાખલ કર્યો હતો. હવે જોવાનું એ રહે છે કે જે મનસુખ સાગઠિયા છે એમાં આંક કેવો આવે છે. કારણ કે એમનું બધે જ સામ્રાજ્ય હતું, ખાસ કરી રાજકોટ, રાજકોટ આસપાસ, અમદાવાદ હોય કે જેતપુર આસપાસ હોય, ફાર્મ હાઉસ, પેટ્રોલ પંપ, અન્ય મિલકતો. અને સૌથી મોટી વાત રાધા એ છે કે એમનું જે અત્યારે એસીબીમાં જો ગુનો દાખલ થયો છે તો કોન્ટ્રાક્ટરો સાથે જે મિલીભગત છે અથવા કોઈ બિલ્ડરો સાથેની એ સાંઠગાંઠ પણ હવે ખુલશે. એટલે મોટો જેને કહેવાય કે ખુલાસો પણ આમાં થશે તપાસમાં. પણ હવે જ્યારે આવતીકાલે સીટનો રિપોર્ટ સરકારમાં સુપ્રત થવાનો છે, એની પૂર્વ સંધ્યાએ એસીબીનો સકંજો પણ મનસુખ સાગઠિયા ઉપર કસાયો છે. આ એ જ મનસુખ સાગઠિયા છે કે ટીઆરપી ઝોન ગેરકાયદેસર હતું, તોડવાનું હતું, તોડ્યો નહીં, કોના કહેવાથી તોડ્યું નહીં, આ ઉપરાંત નોટિસ આપી તો નોટિસનો કોઈ અમલ નહીં. ત્રીજી વાત કે એમણે જે જાવક રજિસ્ટર હતું એ બાળી અને એમના કર્મચારીઓનો સાથ લઈને નકલી મિનિટ બુક બનાવી હતી. આ તમામ વસ્તુમાં અત્યારે એક મોટા સમાચાર આવી રહ્યા છે કે એસીબીમાં એના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. જોવાનું એ રહે છે કે કેટલા પ્રમાણની મિલકતો કેટલી આવે છે, આંક કેટલો આવે. કારણ કે બીજે ઠેબા જે હતા એ એના આસિસ્ટન્ટ હતા તો એનો 79 લાખ રૂપિયા રોકડનું આવ્યું હતું. આમનું કેટલું આવે છે એ જોવાનું રહ્યું. કયા બિલ્ડરો સાથેની સાંઠગાંઠ હતી, ક્યાં ભાગીદારી હતી, આ તમામ એસીબીની તપાસમાં ખુલે તેવી શક્યતા છે. જી જી, બિલકુલ. આભાર આપનો તમામ માહિતી બદલ.